સુરત શહેરમાં શાળામાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ ત્યારે આજે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ કરી લીધો હતો, પરંતુ કેટલીક શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થવા પામ્યો છે, જેને લઈને વાલીઓમાં ભારે નારાજગી થઈ છે. આ મુદ્દાને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ મળી શકે તેના માટેની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારના કાયદાને જાણે શાળાઓ ગણકારતો ન હોય તે સ્થિતિ સુરતમાં ઊભી થઈ છે. કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે આવેલા VR ગોધાણી સ્કૂલના સંચાલકો દ્વારા ઘણા ખરા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે. બાળક જ્યારે પ્રવેશ પ્રક્રિયા માટે શાળાએ પહોંચ્યા હતા ત્યારે શાળાએ સ્પષ્ટ શબ્દોમાં પ્રવેશ નહીં આપવા માટેની વાત કરી હતી, જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ આજે જણાવ્યું છે કે સરકાર દ્વારા RTE એડમિટ કાર્ડ આપ્યું છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે શાળામાં તમે મારા બાળકને અભ્યાસ કરવા માટે લઈ જઈ શકો છો. છતાં પણ શાળાના સંચાલકોની દાદાગીરી એવી હતી કે તેમણે અમને પ્રવેશ તો ન જ આપ્યો, પરંતુ અમે ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું કે કયા કારણથી અમને પ્રવેશ અપાયો નથી, તો એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. આખરે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જઈને અમારી રજૂઆત કરી આવ્યા છીએ. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરાશે. મારું નામ ભૂમિકાબેન મનીષભાઈ ગોઠડિયા છે અને અમે RTEના પેરેન્ટ્સ છીએ. અમે RTEમાં અમે લોકોએ ફોર્મ ભરેલું ગુજરાત સરકાર તરફથી જે બાળકને સહાય મળે છે ભણવા માટે, એમાં હવે અમારો નંબર લાગ્યો છે VN ગોધાણીમાં સેકન્ડ રાઉન્ડમાં, અને સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું હતું 31 તારીખે. 31 તારીખે રિઝલ્ટ આવી ગયું તો એ 1 તારીખે અમે લોકો એડમિશન કાર્ડ અમે લોકો VN ગોધાણીમાં આપવા માટે ગયા. સવારે કાર્ડ આપ્યું ને બપોર પછી એ લોકો ઇન્કવાયરી માટે આવી ગયા, તો બીજા દિવસે અમે લોકોએ બધા પ્રૂફ સબમિટ કરાવી દીધા. તો 5 તારીખ એટલે કે આજ સુધીમાં અમને લોકોને કોઈ રિસ્પોન્સ જ નથી આવ્યો, કે એમે ફોન કરીને નથી કીધું કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. આજે અમે સવારે જ્યારે સ્કૂલે ગયા ને ત્યારે એ લોકો એમ કીધું કે હજી તમને સાંજ સુધીમાં જવાબ આપશે. પછી અમે પ્રિન્સિપલને મળ્યા એટલે પ્રિન્સિપલે બી અમારી સાથે એટલું મિસબિહેવિયર કર્યું છે કે અમારે કેવી રીતે અમારે તમને કહેવું. પછી અમે લોકોએ થોડાક સ્ટ્રિક્ટ થયા પેરેન્ટ્સ, અને અમે લોકોએ કીધું કે જે હા નાનો જવાબ હોય અમને તમે લોકો અમને જણાવો એમ. તો કે મને કે તો તમને ફોન આવી જશે. પછી એ લોકોએ ચર્ચા કરી એટલે અમે બધા પેરેન્ટ્સ ઊભા હતા, તો 1 બાય 1 બધાને ફોન આવવા માંડ્યા કે તમને RTEમાં ફોર્મ ભર્યું છે તો તમારું જે રિઝલ્ટ છે એ કેન્સલ થયું છે. અમે પૂછ્યું કે કેવી રીતે, તો કે તમારા ડોક્યુમેન્ટ્સના લીધે. હવે અમારે શું કરવું, કારણ કે અમે કીધું બી ખરા કે 4 દિવસમાં તમારી પાસે ટાઈમ નહોતો, તો એ કે નહીં અમે લોકો વ્યસ્ત હતા. આજે અમે જિલ્લા સેવા સદન શિક્ષણ કચેરીમાં અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ કે હવે અમારે આનો શું નિકાલ લાવો, કારણ કે અમે બીજી સ્કૂલમાં જ્યારે એડમિશન લીધું LC લઈ લીધું છે, હવે આ લોકો અમને કન્ફર્મ નથી કહેતા, આ લોકોએ અમારું કેન્સલ કરી નાખ્યું છે એડમિશન. તો અમારે બાળક આથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તો હવે સ્કૂલના છોકરાઓને ક્યારે ભણવા મૂકવાના. હાલ તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ મળેલા એડમિટ કાર્ડ છતાં શાળા દ્વારા પ્રવેશ ન પાતા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.